મકર સંક્રાંતિનો દિવસ ગુજરાતીઓ, મોદીના સમર્થકો અને ખાસ કરીને અમદાવાદ માટે મહત્વનો બની રહ્યો. કેમ કે મકર સંક્રાંતિ પર અમદાવાદનો મહેમાન બન્યો હતો અભિનેતા સલમાન ખાન. પોતાની આગામી ફિલ્મ જય હો ના પ્રચાર અર્થે અમદાવાદ આવેલો સલમાન ખાન કોઈ બીજાનો નહીં પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મોદીનો ખાસ મહેમાન બન્યો હતો. અમદાવાદ આવ્યા બાદ પહેલા તો સલમાન ખાને નરેન્દ્ર મોદી સાથે બપોરનું ભોજન લીધું, પછી બંને વચ્ચે થોડી ગુપ્તગુ થઈ અને ત્યારબાદ આ બંને દિગ્ગજો સીધા પહોંચી ગયા એક મકાનની છત પર. મકર સંક્રાંતિનો દિવસ હોય અને સ્થળ હોય અમદાવાદ, પછી મોદી પતંગ ઉડાડવાની તક છોડે ખરા. મોદીએ કેટલાક પેચ લગાવ્યા તો સલમાન ખાને પણ પતંગ ઉડાડવામાં હાથ અજમાવ્યો. એક તરફ રાજકીય પતંગબાજ હતા મોદી, તો બીજી તરફ મનોરંજન જગતના પતંગબાજ હતા સલમાન ખાન. ગાયકો છેના ગગનભેદી અવાજો સાથે અમદાવાદનું આકાશ ગુંજતું હતું, તો સાથે જ સલમાન ખાન અને મોદીના નામની જય હો પણ વાતાવરણમાં ગુંજતી હતી. પતંગ ચગાવવાની મોજ માણ્યા બાદ સલમાન ખાન તો જાણે મોદીમય બની ગયો. ગુજરાતી ખાણું, અમદાવાદી મકર સંક્રાંતિ અને મોદીની મહેમાન નવાજીથી ગદગદ થયેલા સલમાન ખાને મોદીના વખાણ કર્યા કે મોદી મહાન વ્યક્તિ છે. મોદીને ગુડમેન ગણાવતા સલમાન ખાને કહ્યું કે દેશનો આગામી વડાપ્રધાન કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોવો જોઈએ. The best man for the country, for all of us. God should decide that who is the best man for Bharat, for India, for Hindustan. And the best man for our country should be the PM of this country. देखिए मेरी गुड मैन है मेरे सामने खड़े यहाँ पर. દબંગ અભિનેતાએ કહ્યું કે મોદીએ ગુજરાતને પ્રોગ્રેસિવ સ્ટેટ બનાવ્યું, એટલે મોદી જ ગુજરાતના લોકો માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. સલમાન ખાન પણ તેમનાથી શ્રેષ્ઠ નથી. મેં યહાં પર 9 સાલ પહેલા આયા હું ઓર ફિર 4 યા 5 સાલ બાદ વાપસ આયા હું, મતલબ 4 સાલ પહેલે યહાં પર આયા હું. યહાં પર ઇતના ડેવલપમેન્ટ દેખા મેને, આપ હી બતાઓ, કે મેં તો ગુજરાત કા હું નહીં, મેરે માનને યા ના માનને સે કુછ હોગા નહીં. आपके मानने से आप ये चाहते हैं तो आपको करना पड़ेगा. मैं बंबई का रहने वाला हूँ, मैं यहाँ पर आया हूँ लव सपोर्ट के लिए, प्रमोट करने के लिए जय हो. मोदी साहब से मुलाकात हो गई, बड़ा अच्छा लगा. आप लोगों के चेहरों पर खुशी देखकर और भी अच्छा लगा. મોદી પર સવાલોનો મારો ચાલતા સલમાન ખાને કહ્યું કે તેની રાજકીય સમજ ઘણી ઓછી છે, જેથી તે રાજકીય સવાલોના જવાબ તો સારી રીતે નહીં આપી શકે. મોદી બાજુમાં ઉભા હતા, છતાં સલમાન એ કહેવાનું ચૂક્યો નહીં કે તે ભલે મોદીના વખાણ કરતો હોય પરંતુ પસંદ તો કોંગ્રેસના બાબા સિદ્દીકી અને પ્રિયા દત્તને જ કરે છે. આપની મોદી સાહેબ યહાં પર હે બેટ્સમેન, હમારી જો કોન્સ્ટિટ્યુન્સી હે બાંદ્રા, યહાં પર મેરા કર્તવ્ય હોતા હૈ કે મેં જાકે વોટ દઉં. સલમાન ખાને પોતાનો વખાણ કર્યા તો મોદીએ પણ સલમાન ખાનને અભિનંદન પાઠવ્યા. યે ઉત્સવ પર્યટન પ્રેમીઓ કે લિયે ભી હૈ ઓર આજ ઇસ ઉત્સવ કો મનાને કે લિયે શ્રીમાન સલમાન ખાન ભી હમારે સાથ જુડે હૈ. પતંગોત્સવ કે માધ્યમ સે ટુરિઝમ કે ડેવલપમેન્ટ કી જો હમારી કોશિશ હૈ ઉસમેં આજ સલમાન ખાન કા યે કાર્યક્રમ મેં આના નયે રંગ ભરેગા. મેં ઉનકા સ્વાગત કરતા હું. આમ જોવા જઈએ તો મોદી અને સલમાન ખાનમાં ઘણી બધી બાબતો સરખી છે. એક છે બોલિવૂડનો દબંગ, તો મોદી છે રાજનીતિના દબંગ. સલમાનના નામ માત્રથી ફિલ્મો કરોડો કમાઈ લે છે, તો મોદીના નામ માત્રથી ભાજપ ચૂંટણી જીતી જાય છે. સલમાનનો આગામી લક્ષ્યાંક છે પોતાની ફિલ્મ જય હો ને હિટ કરવાનો, તો મોદીનું લક્ષ્ય છે લોકસભા ચૂંટણીમાં જીત મેળવવાનું. બીટીવી બ્યુરો.